ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મજામાં? આઈ હોપ તમે બધા ઘરે સુરક્ષિત જ હશો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે પરિસ્થિતિ છે કોરોનાની, આ સમયમાં સાચવવું ખૂબ જ જરૂરી છે. તો વગર કામનું ઘરની બહાર ન નીકળતા કંઈ જરૂરી કાર્ય હોય તો જ બહાર નીકળવું, અને તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. હવે આપણે ચેપ્ટર 3 વિશે શીખતા હતા. આપણે ઓલમોસ્ટ ચેપ્ટર 3 ચોપડીની અંદર પૂરું કરી લીધું છે. હવે એને આધારિત આપણે કેટલાક દાખલાઓ હવે પછી શીખવાના છે. તો ચાલો આજના આપણા આ અભ્યાસની આપણે શરૂઆત કરીએ. તો છે 280 મીટર લાંબા એરપોર્ટ ટ્રેક ઉપર એકની પાછળ એક એવા 40 મીટર લાંબા કેટલા વિમાન ઊભા રહી શકે? બરાબર. હવે તમને યાદ હોય તો આપણે જ્યારે ચોપડીમાં ચલાવતા હતા ત્યારે આપણે જોયેલું કે જે પુલ હતો એની ઉપર 5 મીટરની આપણે બસ ગોઠવેલી હતી. 5 મીટરની કેટલી બસ ગોઠવી શકાય? એની જે પુલ હતો તે લગભગ 756.82 મીટર લાંબો હતો, અને એની ઉપર 5 મીટરની કેટલી બસો ગોઠવાય, એવો એક આપણે દાખલો જોઈ ગયા. હવે એને જ આધારિત એક દાખલો છે કે 280 લાંબુ એરપોર્ટ. કેટલા મીટર લાંબો છે એરપોર્ટ? 280 મીટર લાંબો એરપોર્ટ છે. બરાબર. એની ઉપર 40 મીટર લાંબા કેટલા મીટર? 40 મીટર લાંબા વિમાન કેટલા ગોઠવી શકાય? તો આપણે એની સંખ્યા શોધવાની છે કે 40 મીટર લાંબા 280 મીટર લાંબા એરપોર્ટ પર કેટલા વિમાન ગોઠવી શકાય. તો હવે કોઈ મને કહેશે કે આમાં આપણે શું કરીશું? સરવાળો કરીશું, ગુણાકાર કરીશું, ભાગાકાર કરીશું કે બાદબાકી કરીશું? તો વિચારો અને મને જવાબ આપો કે આની અંદર આપણે હવે શું કરીશું. ઓકે, તો ચાલો મિત્રો, આની અંદર આપણે શું કરીશું? ભાગાકાર કરીશું. હવે આપણે જ્યારે ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણે આ રીતે પણ લખી શકીએ છીએ કે 280 ભાગ્યા 40. હવે એક ઝીરો ઉડી ગઈ, બચ્યા કેટલા? 28 ના છેદમાં 4. હવે 4 એકાનો ઘડ્યો તો તમને આવડે જ છે કે 4 એકાના ઘડિયામાં 28 આવે છે. હા, આવે છે. કેટલા? 4 7 28 બચ્યા કેટલા? 7. તો કેટલા વિમાન ગોઠવી શકાશે? 7 વિમાન ગોઠવી શકાશે. એટલે 280 મીટર લાંબા એરપોર્ટ ઉપર 40 મીટર લાંબા વિમાન કેટલા ગોઠવી શકાશે? 7 વિમાન ગોઠવી શકાશે. બરાબર. એ બીજો દાખલો. સ્વીટુ તેના નાના ભાઈ નમુ મમ્મી પપ્પા અને દાદા દાદી સાથે પાણી સંગ્રહાલય ફરવા જાય છે. ત્યાં પ્રવેશ માટેની ટિકિટનો દર કિંમત નીચે મુજબ છે. જે નાના બાળકો હોય 14 વર્ષ સુધીના, એમને ટિકિટનો દર છે, એટલે કે એમની ટિકિટની કિંમત છે 60 રૂપિયા. વ્યક્તિ 60 વર્ષ સુધીના, એટલે કે 60 વર્ષ સુધીના જે હોય એમની ટિકિટની કિંમત છે 90 રૂપિયા, અને 60 વર્ષ ઉપર, એટલે કે 60 વર્ષથી ઉપર 162 વર્ષના હોય તો એમની ટિકિટની કિંમત છે 50 રૂપિયા. હવે આપણને શું કહે છે તે જુઓ. સ્વીટુની ઉંમર 14 વર્ષ છે. સ્વીટુની ઉંમર કેટલી છે? 14 વર્ષ છે. તેના દાદી 59 વર્ષના છે. તેના દાદી કેટલા વર્ષના છે? 59 વર્ષના છે. અને દાદા 63 વર્ષના છે. દાદી 59 વર્ષના, દાદા 63 વર્ષના છે. તો તેના પરિવારે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? હવે જો ફરવા કોણ જાય છે? સ્વીટુનો સ્વીટુ જાય છે, પછી નાના ભાઈ નમુ, એટલે કે એનો નાનો ભાઈ નમુ, પછી કોણ જાય છે? મમ્મી પપ્પા, બીજું કોણ જાય છે? દાદા અને દાદી. આટલા જણ ફરવા જાય છે. હવે આપણને દાદીની ઉંમર આપેલી છે કેટલી છે? 59 વર્ષ.
દાદાની ઉંમર આપણને કેટલી આપી છે? 63 વર્ષ. મમ્મી પપ્પાની ઉંમર આપેલી નથી. હવે જો દાદીની ઉંમર કેટલી છે? 59 વર્ષ છે. એટલે એના મમ્મી પપ્પાની ઉંમર પણ કેટલી હોવાની? એનાથી ઓછી જ હોવાની, બરાબર. એટલે મમ્મી પપ્પાની ઉંમર આપણે ધારતા નથી, પણ આપણે એમ સમજીએ કે દાદી કરતા ઓછી છે. નમુની ઉંમર, તો સ્વીટુની ઉંમર આપણને આપેલી છે 14 વર્ષ, બરાબર ને. સ્વીટુની ઉંમર કેટલી આપેલી છે? 14 વર્ષ. અને સ્વીટુનો આ જે ભાઈ નવો છે તે સ્વીટુ કરતા કેવો છે? નાનો છે, એટલે એ પણ બાળકમાં આવશે. હવે આપણે કેટલા પરિવાર કુલ કેટલા રૂપિયા ચૂકવશે તે આપણે જોઈએ. હવે કઈ રીતે આપણે ગણતરી કરીશું? જુઓ, 14 વર્ષ સુધીના બાળકોનો કેટલી કિંમત છે? 60 રૂપિયા. તો સ્વીટુ અને નમુ બંને બાળકો છે, તો એ બંને બાળકો માટે 2 ટિકિટ લેવી પડે, બરાબર ને. એટલે 14 વર્ષ સુધીના બાળકોની જે ટિકિટ છે તે એમને કેટલી લેવી પડશે? 2, બરાબર. એટલે 2 ગુણ્યા કેટલા છે? 60. 2 ગુણ્યા 60 રૂપિયા. તો 6 × 2 = 12 અને 0. એટલે સ્વીટુ અને નમુ બંને માટે એ લોકો 120 રૂપિયાની ટિકિટ લેવી પડે. ત્યાર પછી મમ્મી અને પપ્પા, જે દાદા અને દાદી કરતા પણ નાના છે, બરાબર. હવે આ મમ્મી પપ્પા અને દાદી એ કેટલા છે? 60 વર્ષ સુધીના, એટલે કે 60 વર્ષથી ઓછી ઉંમરના છે. તો 60 વર્ષ સુધીના અથવા 60 વર્ષથી ઓછી ઉંમરનાની ટિકિટ કેટલી? ટિકિટનો દર કેટલો છે? 90 રૂપિયા. તો એ લોકો કેટલી ટિકિટ લેશે? 1, 2 અને 3. કેટલી ટિકિટ લેશે? 3 ટિકિટ લેશે. એટલે કે 3 ગુણ્યા કેટલા છે? 90 રૂપિયા. હવે 9 × 4 = 27 અને આ 1 = 0 એટલે 270. તો 270ની એ લોકો કેટલી ટિકિટ ખરીદશે? 3 ટિકિટ ખરીદશે. હવે બચ્યા કોણ? દાદા. તો દાદાની ઉંમર કેટલી છે? 63 વર્ષ છે. અને અહીંયા કઈ કીધું છે કે 60 વર્ષ ઉપરના, એટલે કે 60 વર્ષથી જે ઉપરના છે, એટલે કે દાદા તો 63 વર્ષના છે, એટલે 60 વર્ષથી ઉપરના થયા, એટલે એમની કેટલી ટિકિટ લેવાની? 1. એટલે કે 1 ગુણ્યા એમની ટિકિટનો દર કેટલો છે? 50 રૂપિયા. તો 1 × 50 = 50 રૂપિયા. હવે એમણે કેટલી ટિકિટ ખરીદી? 2 નાના બાળકો માટે ખરીદી, 3 મોટા વ્યક્તિની ખરીદી અને 1 દાદા માટે ખરીદી. તો કુલ કેટલા રૂપિયા એમણે ચૂકવ્યા? તો આપણે જોઈએ, તો 120 રૂપિયા ચૂકવ્યા, પછી બીજા 270 રૂપિયા ચૂકવ્યા અને બીજા 50 રૂપિયા. હવે આ બધી સંખ્યાનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. 0, 7, 8, 9, 9 ને 5 = 14, 14 નો 4, વધી પડી 1, 2 ને 1, 3 ને 1, 4. તો ટોટલ કેટલા થયા? 440 રૂપિયા. તો તેના પરિવારે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 440 રૂપિયા ચૂકવવા પડે. આપણે બીજો એક દાખલો જોઈએ. જો મનીષ બાઇકમાં 1 લિટર પેટ્રોલ પુરાવે તો 40 કિલોમીટર ફરી શકે. કેટલું પેટ્રોલ પુરાવે? 1 લિટર પેટ્રોલ પુરાવે તો તે 40 કિલોમીટર સુધી ફરી શકે છે. જો તે 6 લિટર પેટ્રોલ પુરાવે તો કેટલા કિલોમીટર ફરી શકે? 1 લિટર પેટ્રોલ માટે 40 કિલોમીટર ફરી શકે, તો 6 લિટર પેટ્રોલમાં કેટલું ફરી શકે? તો અહીંયા ગાડી આપણે શું કરવાનું છે? પદ મૂકીને દાખલો ગણીશું. ચાલો, તો આપણા દાખલાની શરૂઆત કરીએ. તો 1 લિટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર કેટલું કપાય છે? 40 કિલોમીટર. તો કેટલા લિટર પેટ્રોલ પુરાવવાનું છે? 6. તો 6 લિટર
पेट्रोल मां कपाटू अंतर बराबर केटलू आपणे शोधवानुं छे के 6 लीटर पेट्रोल मां आपणे केटलू अंतर फरी शकीए तो बराबर 6 लीटर गुणिया 40 किलोमीटर छेदमां केटला आवशे 1 लीटर હવે અંશ અને છેદ તો ઉડશે નહીં એટલે 6 લીટર ગુણ્યા 40 કિલોમીટર હવે ગુણાકાર કરીશું 40 ગુણ્યા 6 0 સાથે ગુણાકાર 0 અને 6 6 24 તો આપણો જવાબ કેટલો આવી ગયો 240 કિલો મીટર તો 6 લીટર પેટ્રોલ પુરાવે તો તે કેટલા 240 કિલોમીટર સુધી ફરી શકે છે ચોથો દાખલો સોનુ તેના પડોશી મિત્રના ઘરે બપોરે 1:30 કલાકે ગઈ ત્યાં તેણે 1 કલાક 45 મિનિટ રોકાઈને ગૃહકાર્ય કર્યું અને ઘરે પાછી ફરી તો તે ઘરે કેટલા વાગ્યે પાછી આવી હશે તો સોનુ તેના મિત્રના ઘરે બપોરે કેટલા વાગે ગઈ 1:30 કલાકે તેણે 1 કલાક 45 મિનિટ ત્યાં રોકાઈને ગૃહકાર્ય કર્યું તો તે પાછી કેટલા વાગે ઘરે આવી હશે તો આપણે જોઈએ કે સોનુ કેટલા કલાક ત્યાં રોકાઈ છે તો બપોરે આપણે લખી દઈએ કલાક અને મિનિટ તો તે બપોરે કેટલા વાગે ગઈ 1 કલાક અને 30 મિનિટે ગઈ પ્લસ 1 કલાક અને 45 મિનિટે ત્યાં રોકાઈ તો કેટલો સમય થયો હશે તો 5 3 ને 4 7 1 ને 1 2 તો તે ઘરે પાછી આવી તો કેટલા વાગ્યા હશે હવે એને ટોટલ સમય કેટલો થયો છે 2 કલાક અને 75 મિનિટ થઈ છે પણ મિત્રો આપણને ખબર છે કે 1 કલાક બરાબર 60 મિનિટ હવે અહીંયા કેટલી છે 75 મિનિટ છે કેટલી છે 75 મિનિટ તો આ 75 મિનિટમાંથી આપણે 60 બાદ કરી દઈએ શું કરી દઈએ 60 બાદ કરી લઈએ એટલે 5 માંથી 0 જાય તો 5 અને 7 માંથી 6 જાય તો 1 બરાબર અને આમાંથી જે આપણે 60 મિનિટ બાદ કરી છે તે આપણે ક્યાં ઉમેરી દેશું આમાં એટલે 2 ના કેટલા થઈ જશે 3 એટલે કે 1 કલાક બરાબર 60 મિનિટ થઈ તો અહીંયા ગાડી આપણે 60 મિનિટ આમાં ઉમેરી દીધી એટલે કે 1 કલાક આપણે 2 માં ઉમેરી દીધો એટલે કેટલા થયા 3 કલાક અને 15 મિનિટ તો કેટલા થશે 3 કલાક અને 15 મિનિટ થશે તો તે ઘરે કેટલા વાગે પાછી આવી હશે એ 3 વાગે અને 15 મિનિટે ઘરે પાછી આવી મિત્રો આજે બસ આટલું જ નવા વિડિયો સાથે ફરી મળીશું